એ રામ રામ મારા કાળજાના કટકાઓને. જય હિન્દ દોસ્તો, હું છું આપનો દોસ્ત લોક સાહિત્યકાર આઝાદ. આ બધી મોભાદાર એમ કહેવાય કે મેડીઓ, એવી એમ કહેવાય કે આ જૂની શેરીઓ. દોસ્તો, આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો ને, આ હા હા, આપણને તો જોતા જ એમ થાય કે ભાઈ આ તો કંઈક ચોમાસા, કંઈક શિયાળા અને કંઈક ઉનાળા એમ કહેવાય કે જોઈને બેઠેલી છે આ શેરીઓ. દોસ્તો, હું અત્યારે આવી ગયો છું, ક્યાં કહું, એ મારા વાલા, ભુજ જિલ્લો. આ ભુજ જિલ્લો, રાપર તાલુકો અને આ ગામનું નામ જે છે, એ ગામનું નામ છે બેલા. દોસ્તો, બેલા ગામની માલિપા આ બજાર તમે જોઈ રહ્યા છો. એક દિવસ એમ કહેવાય છે કે એ લખપતની અંદર તો લાખો પતિઓ રહેવો, હા, ઘણા બધા શેઠ સાહુકાર અને સામંતો અથવા શ્રીમંતો એમ કહેવાય કે લખપતની માલિપા રહેતા, લાખો પતિઓનો લખપત એવું કહેવાતું. પરંતુ આ બેલા જે ગામ છે દોસ્તો, એ બેલા ગામની માલિપા પથ્થરે પથ્થર એમ કહેવાય કે કંઈક ઇતિહાસની અંધાણીઓ પોતાના કોઠાની માલિપા સંગ્રહીને બેઠું છે, એવી આ જૂનામાં જૂનું માર્કેટ તમે જોઈ રહ્યા છો દોસ્તો. અને આ આખે આખું માર્કેટ, હું તમને એક વાત કહું દોસ્તો, ભારત અને પાકિસ્તાન, હા, ભારત અને પાકિસ્તાન બંનેનો સારામાં સારો વ્યાપાર આ માર્કેટની અંદર થતો હતો. વર્ષો પુરાણું, સદીઓ પુરાણું આ બેલા ગામનું માર્કેટ છે દોસ્તો. તમે જોઈ શકો છો આજે પણ આ ખડકીઓ છે, એની એક એક જગ્યાએ નામ લખેલા છે, એની આ સ્તંભ જે છે, આ થાંભલીઓ તમે જોઈ શકો છો, એના જે ઓટલાઓ, એના પગથિયાઓ, એની ઉપર આ મોભાદાર પથ્થર તમે જોઈ શકો છો, સાદા અને નળિયાવાળા એમ કહેવાય કે આ ઓરડા આજે પણ પોતાના ઇતિહાસને વાગોળતા અડીખમ ઊભા છે. અને વિશેષપણે એક વાત તમને કહું દોસ્તો, 1976 કે 78ના સમયની આળેગાળે અમે પરદેશી, એમ કહેવાય કે એક ગુજરાતી ફિલ્મ આવેલું કે અમે પરદેશી પાન, તો એ ફિલ્મનું શૂટિંગ પણ આ બજારની માલિપા ખૂબ જ જાહોજલાલી ભેર થયેલું છે. અને આ બેલા ગામની માલિપા આવેલો જે વર્ષો જૂનો એક કિલ્લો છે, ગઢ છે, એની માલિપા પણ એ ફિલ્મનું શૂટિંગ થયેલું છે દોસ્તો. તો ઇતિહાસની કંઈક એંધાણી આ બજારની માલિપા ગરકાવ છે દોસ્તો, આજે પણ ઓજલ છે. તમે અહીંયા આવો, કોઈ પણ વ્યક્તિને તમે પૂછો ત્યારે અહીંયા તમને ખબર પડે, ભારત અને પાકિસ્તાનનું સારામાં સારું વ્યાપારી કેન્દ્ર એ આ બેલા ગામ હતું દોસ્તો. સદીઓ પુરાણું આ ગામ છે, ઇતિહાસ ઘણો બધો એમ કહેવાય કે મોટો અને ઘણો બધો જૂનો છે દોસ્તો. તમે જોઈ શકો છો વર્ષોના વર્ષો એમ કહેવાય કે ગળથોલિયા મારીને જતા રહ્યા, પણ પોતાના ભવ્ય ભૂતકાળને વાગોળતી આ બધી શેરીઓ અને આ માર્કેટ આજે પણ ઊભું છે. આ થાંભલી જોઈ શકો છો દોસ્તો, પથ્થરનો આધાર છે, એની ઉપર કોતરણી છે, એની ઉપર આ લાકડાનો સ્તંભ. ભાઈ ભાઈ, જૂના જમાનાની માલિપા આ જ્યારે શેઠિયાઓ આ દુકાને બેહતા હશે ભાઈ, અને અહીંયા વ્યાપાર કરતા હશે, તમે વિચારો તો ખરા કે કચ્છનું એમ કહેવાય કે માઢુડા માણસો અહીંયા ખરીદી કરવા માટે આવે, પાકિસ્તાનથી પણ માણસો હાંઢ્યો લઈ અને ખરીદ વેચાણ કરવા માટે અહીંયા આવતા હતા દોસ્તો, એની પણ અહીંયા નિશાનીઓ છે. આ બધા જે આ બધી વસ્તુઓ જે છે એની સાથે એમ કહેવાય કે કંઈક ઇતિહાસ અને કંઈક આપણી વાતો ઓજલ પડી છે દોસ્તો. જરાક તમે ઉખેડો તો કંઈક ને કંઈક નાની મોટી વાતો આપણને જાણવા મળે. અને આ બંને બાજુ એમ કહેવાય કે આ બધા માર્કેટ છે, આ ઓરડા છે, આ મોટામાં મોટું બજાર છે, અને અહીંથી એકદમ સામે રામજી મંદિર પણ છે દોસ્તો. સોરી, રામજી મંદિર તો ઠીક, પણ ત્યાં કૃષ્ણ મંદિર છે, આ ભગવાન કૃષ્ણનો એમ કહેવાય કે ત્યાં બહેણા છે મારા વાલા. આ જર્જરિત હાલતમાં પણ છે, ઘણા બધા ઓરડાઓ તમે જોઈ શકો છો. આખે આખું આ માર્કેટ જેદી તેદી આ માર્કેટની જાહોજલાલી હતી. વ્યાપક રીતે અહીંયાથી વ્યાપાર થતો હતો, દૂર દેશાવરથી અહીંયા વ્યાપારીઓ આવતા ખરીદ વેચાણ કરતા. અહીંયા તમે જોઈ શકો છો દોસ્તો, ટાઢા બોળ પાણીની પણ વ્યવસ્થા છે અહીંયા, જે પણ કોઈ વ્યક્તિઓ આવે એમના માટે. અને હાલના સમયમાં પણ ઘણી બધી દુકાનો જે છે એ સક્રિય છે, મતલબ કે એ દુકાને હાલની તારીખમાં પણ એમ કહેવાય કે વ્યાપાર થાય છે. પરંતુ દોસ્તો, બેલા ગામનું આ વ્યાપારી કેન્દ્ર અતિ જૂનું છે. અને વિશેષપણે મેં તમને કીધું તેમ કે અમે પરદેશી પાન 1976 કે 78ના આળેગાળે જે ફિલ્મનું શૂટિંગ અહીંયા થયેલું, ત્યારે આ શેરીઓ આપણને રંગે રૂપે સારામાં સારી રીતે જોવા મળી જાય છે. અને સામે તમે જોઈ રહ્યા છો એ કૃષ્ણ મંદિર છે દોસ્તો. આજે પણ માણસોનો ડાયરો ત્યાં જામ્યો હોય ભાઈ, આ હા હા, આ દ્રશ્ય તો તમે જુઓ. અને આ જૂની જૂની શેરીઓ દોસ્તો, બેલા ગામની માલિપા આવ્યા હોય અને આપણે કોઈ
રજવાડી ગામની માલિપા આવી ગયા હોય, કોઈ ઠાઠ માઠ ભેરા ગામની માલિપા આવી ગયા હોય એવું આપણને લાગે. ગામની માલિપા એવો જબરદસ્ત દરબારગઢ છે, કિલ્લો છે ગામની માલિપા. આ એમ કહેવાય કે બિલેશ્વર મહાદેવ અહીંયા બિરાજમાન છે. અને બીજું કે ગામની માલિપા જે પાળિયાઓ જે છે, આ હા હા, મેં આ ગામની માલિપા જે અડીખમ અને કદાવર પાળિયાઓ જોયા દોસ્તો, એવા મેં મારી જિંદગીમાં એટલા વિશાળ પાળિયાઓ મેં ક્યારે નથી જોયા, એનો પણ હું વિડીયો તમને બતાવીશ. ફિલહાલ અત્યારે આ બજાર તમે જુઓ દોસ્તો, આજુબાજુના જૂના ઓરડાઓ તમે ખાલી જુઓ, નજર કરો, લાગે ને બાકી આપણે કોઈ ઠાઠ માઠ કોઈ રજવાડી ગામની માલિપા આવી ગયા હોય. તમે જુઓ તો ખરા, આ હા હા ભાઈ ભાઈ ભાઈ, આહા, હર ઘર તિરંગાની ઝાંખી આપણને કરાવતો એક તિરંગો પણ એ ઘરની માથે એમ કહેવાય કે ફડાકા મારે છે. આ બધી શેરીઓ તમે જુઓ, આ માર્કેટની બધી એમ કહેવાય કે શેરીઓ તમે જોઈ શકો છો દોસ્તો. આ માર્કેટ જે છે, આ ઔદ્યોગિક કેન્દ્ર જે છે, વર્ષોના વર્ષો જતા રહ્યા પણ એના ભવ્ય ભૂતકાળને વાગળતું આજે પણ બેલા ગામની બજારમાં આ માર્કેટ ઊભું છે. મતલબ માર્કેટ કે બજાર બંને એક જ થયું, પણ હું કહેવા એમ માગુ છું કે આખે આખી આ શેરી જે છે એ આ બધા ઓરડાઓથી સજ્જ છે. અને આ ઓરડાઓ જીદી દીદી જાજરમાન એમ કહેવાય કે સમય ધરાવતા હતા દોસ્તો, તમે જોઈ શકો છો. વાહ ભાઈ વાહ, અહીંયા બેઠેલા માઠુડા માણસો ભાઈ ભાઈ એમની અરે વાતો કરવાની પણ મજા આવી, અને ઘણી બધી અમને જાણકારી આપી. આ બધા વડીલોને તમે જોઈ શકો છો, આ કૃષ્ણ મંદિર છે, ત્યાં બધા બેઠા છે. અને હર હંમેશ એમ કહેવાય કે અહીંયા ડાયરો જામીને આમ જ બેસતો હોય છે, અને બધા એમ કહેવાય કે હળીમળીને બેઠા હોય. ભાઈ આવા દ્રશ્યો આપણને ગામડાની માલિપા વિશેષપણે જોવા મળે. બધા વડીલો તમે જોઈ શકો છો. મને કીધું કે અંદર કૃષ્ણ મંદિર છે, દર્શન કરો. અને અંદર એક વર્ષો જૂની તોપ છે, જેથી તેથી અહીંયા રાજા રજવાડું હશે દોસ્તો, એ વખતના અવશેષો રૂપી તમે જોઈ શકો છો. એક જૂની તોપ પણ અહીંયા સચવાઈને પડી છે, એના પણ તમે દર્શન કરી શકો છો. વાહ ભાઈ વાહ, જય હો જય હો. ભલા ભાણે જડા સરોવર જાવું ન્યા ઢોલે રમું, અને હું દરવાજો ખોલી અને અંદર જઈને પણ તમને દર્શન કરાવીશ દોસ્તો. એ ને ભગવાન કાળિયો ઠાકર અહીંયા બિરાજમાન છે મારા વાલા. વાહ ભે વાહ, આય સર સર બાર સધાર યમાર તાર યાન સાર કાર કાર વાર તર મેલ કરે, અને હરિ હર સુર યમાર ય છર યતિ મન હર ભર ભર ઉર યતિ હરક ભરે, આય નિર્ઘાત નાર પ્રવાર પ્રવાણ ગૌર નિર્જારણી ગાંડ મુગુણ સિર સવર્ણ મે ગણ રાઉ પદ ફરાર ઘર આર પદ કુ ઘર રંગ ભર સુંદર શ્યામ રમે, જાટ પાંડ પાંડ ઓલાંડ પલાટ નાટવાર જાટ લાટ પાટ કાટ ઘટ ની પાટ લડે, કોંકટિયા તે હું કાટ તું કાટ ગત ધીન કાટ માન ડાર માન લાટલા પાટ માળે, જમુના તંડ પગડ યમાર યાર રડ સુડ સુર તંડ કે કંડ તણ સમે, આ ગણ રાઉ પદ ફરાર ઘર આર પદ કુ ઘર રંગ ભર સુંદર શ્યામ રમે, જીર રંગ ભર સુંદર શ્યામ રમે, જીર રંગ ભર સુંદર શ્યામ રમે. જય હિન્દ, જય માં ભારતી.